નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી વિષયમાં ભણીશું. તો આગળ આપણે ગુજરાતીની અંદર મહાવરો ચાર કર્યો હતો અને પછી રિવિઝન કર્યું હતું આપણે ક થી ધજાના ત સુધીનું. હવે આજે આપણે અભ્યાસ બે અને પુનરાવર્તન આપેલું છે એક પેજ, એ આપણે કરીશું. તો હું તમને બુકમાં કરાવું છું, તમારે એ પ્રમાણે ઘરે કરવાનું છે. તો પહેલું છે અભ્યાસ બે. તો આમાં તમારે શું કરવાનું છે કે મૂળાક્ષરથી શરૂ થતા અથવા મૂળાક્ષર આપતો હોય તેવા ચિત્રમાં કલર પૂરો. જેમ કે અહીંયા ઠ આપેલો છે, તો ઠ આવે ઠળિયાનો ઠ, કાતરનો આવે નહીં, તો ઠ ઠળિયાનો ઠ. તો તમારે ઠળિયામાં અને ઠળિયાના ઠમાં બંનેમાં કલર પૂરવાનો છે. પછી ડ, તો ડ ડબ્બાનો ડ. તો આ ઘંટ આપેલો છે, તો એ ઘથી આવે ડથી આવે નહીં, તેથી ડબ્બામાં અને ડમાં કલર પૂરવાનો છે. પછી ઢ ઢોલનો ઢ, તો ઢોલ અને ઢમાં કલર પૂરવાનો છે. પછી અણ ફેણનો અણ, ઘર આવે નહીં, તેથી આ બંનેમાં કલર પૂરવાનો. પછી ત તાળાનો ત, તો તાળું અને તમા કલર પૂરવાનો. થ થાળીનો થ, તો થાળી અને થમા. પછી દ દીવાનો દ, તો દીવો અને દમા કલર પૂરવાનો છે. ધ ધજાનો ધ, તો ધ અને ધજામાં કલર પૂરવાનો છે. તો આ રીતે તમારે મનગમતા કલર અભ્યાસ બેમાં પૂરવાના છે. હવે છે પુનરાવર્તન, તમારે બુકમાં કરવાનું છે, હું તમને કરાવું છું. તો આમાં શું કીધું છે, ચિત્રના નામ પરથી શરૂ થતા મૂળાક્ષરને ચિત્રની સાથે જોડો. તો અહીં વચ્ચે મૂળાક્ષર આપેલા છે અને ઉપર નીચે ચિત્ર આપેલા છે, તો તમારે એ મૂળાક્ષરને ચિત્ર સાથે જોડવાનું છે. જેમ કે ક કબૂતરનો ક, તો એને જોડ્યું છે, એ પ્રમાણે તમારે જોડવાનું છે. પછી બીજું ચિત્ર શેનું છે, બીજો મૂળાક્ષર છે ઢ, તો ઢ આવશે ઢોલનો ઢ. પછી ગ, તો ગ ગણપતિનો ગ. પછી ઘ, તો ઘ આવશે ઘડિયાળનો ઘ. પછી ચ, તો ચ ચકલીનો ચ. પછી થ, તો થ થેલીનો થ. પછી જ, તો જ જામૃખનો જ. પછી દ, તો દ દફતરનો દ. પછી ટ, ટ ટબનો ટ. પછી ધ, ધ ધજાનો ધ. અને ત, ત તલવારનો ધ. તો આ રીતે તમારે જોડવાનું છે, ખ્યાલ આવ્યો? હવે છે મૂળાક્ષર તથા તે મૂળાક્ષરવાળા ચિત્રો જોડી ચિત્રમાં કલર પૂરો. તો અહીંયા વચ્ચે મૂળાક્ષર આપેલા છે અને અહીંયા ચિત્રો આપેલા છે, તો તમારે એને જોડવાના છે. જેમ કે ડ, તો દીવો. પછી ક, તો કમળનો ક, તો કમળમાં કલર પૂરવાનો છે. પછી ત, તો તપેલીનો ત, તો તપેલીમાં કલર પૂરવાનો છે. પછી જ, તો જગનો જ, તો જગમાં કલર પૂરવાનો છે. પછી ખ, તો ખલનો ખ, તો ખલમાં કલર પૂરવાનો. પછી ડ, તો ડમરૂનો ડ, તો ડમરૂમાં કલર પૂરવાનો છે. તો આ રીતે તમારે પુનરાવર્તન કરવાનું છે. પેજ નંબર 55 અને આગળ પણ આપણે જોયું હતું અભ્યાસ બે. તો આ બંને તમારે ઘરે બુકમાં કરવાનું છે, ખ્યાલ આવ્યો ને? તો હવે પાછા આપણે ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો.